સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ધર્માલી ગામે લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યું છે. ઈડર તાલુકાના ધર્માલી ગામે ગામના એન્ટ્રન્સમાં જ સેનેટાઇઝર મશીન મૂકવામાં આવ્યું છે, જેનાથી ગામમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિને સેનેટાઇઝ કરવામાં આવે છે. તેમજ ગ્રામ પંચાયત દ્વારા રજિસ્ટર્ડ ટીમ બનાવીને ગ્રામજનોના ઘરે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનો પહોંચાડવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ધર્માલી ગામે લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે અને ગામ પંચાયત દ્વારા બહારથી કોઈપણ વ્યક્તિની કામ સિવાય ગામની અંદર પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ પણ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરતા નજરે પડે છે. ગામના એન્ટ્રન્સમાં જ સેનેટાઇઝર મશીન મૂકવામાં આવ્યું છે, જેનાથી ગામની અંદર પ્રવેશ કરનાર દરેક વ્યક્તિને સેનેટાઇઝ કરવામાં આવે છે. અને વધુમાં વધુ ગ્રામ પંચાયત દ્વારા એક ડિઝાસ્ટર ટીમ બનાવવામાં આવી છે, જે ગ્રામજનોએ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓને પૂરી પાડવા માટે મદદરૂપ થાય છે. ગ્રામ પંચાયત દ્વારા એક મેડિકલ ટીમ પણ બનાવવામાં આવી છે, જે આજે ગામમાં ડોર ટુ ડોર પ્રાથમિક બીમારીની સર્વે કરી રહી છે. ધરામલી ગામની અંદર કોરોના વાયરસની સજાગતા સ્વરૂપે અને સાવચેતી સ્વરૂપે ધરામલી ગ્રામ પંચાયતના સાનિધ્યમાં અને સરપંચશ્રીના માર્ગદર્શન નીચે ધરામલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામની કમિટી બનાવી, જે કમિટીની અંદર ગામના ડૉક્ટર હોય, આરોગ્ય વિભાગના કોઈ વ્યક્તિ હોય, નાયબ મામલતદાર પણ છે, અમારા એન્જિનિયર પણ છે, થોડા વડીલો છે, આ તમામ લોકોને સાથે રાખી અને એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી બનાવી સમયે સમયે જેમ જિલ્લા પંચાયત અને વહીવટી તંત્ર અથવા તો કલેક્ટર સાહેબ શ્રીના જે આદેશો અને જાહેરનામા પ્રસિદ્ધ થાય એને અનુસંધાને આપણા ગામની અંદર કેવી રીતે અનુશાસન લાવી શકીએ એ તમામ યોજનાઓ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. દાખલા તરીકે 3-4 દિવસ પહેલાં માન્ય કલેક્ટર સાહેબનું જાહેરનામું આવ્યું, એને અનુસંધાને અમારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીનો હું પણ સભ્ય છું. તો અમે એવું નક્કી કર્યું કે ભાઈ આવતીકાલથી આપણા ગામની અંદર બહારથી આવનારા વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવો, આપણા ગામના કોઈ વ્યક્તિએ બહાર જવું નહીં, કારણ વગર અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નીકળવું નહીં. અને ગામની અંદર ગામના જે 5 રસ્તા હતા એ 5માંથી 4 રસ્તા બ્લોક કરી એક જ રસ્તો જે મુખ્ય માર્ગ છે એ ખુલ્લો રાખવામાં આવ્યો, જ્યાંથી અવર જવર થઈ શકે છે. અને ત્યાં આગળ સેનેટાઇઝ ટનલ બનાવવામાં આવી છે. ગામના યુવાનો દ્વારા વેસ્ટ મટીરિયલમાંથી એક સેનેટાઇઝર ટનલ બનાવી જેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને 70% જે સેનેટાઇઝર વપરાય છે એ બંનેનું મિશ્રણ કરી અને એક પ્રવાહી બનાવી અને ગામમાં આવનારા વ્યક્તિઓ અને આપણા ગામમાંથી બહાર જઈને જે રાત્રે પાછા આવે છે કામ ઉપર જઈને, જે નોકરી સરકારી નોકરી કરતા હોય, એ તમામ લોકોએ ટનલમાં થઈ અને પછી જ ગામમાં પ્રવેશ કરશે. આવી રીતે એક ગામમાં સાવચેતી અને સલામતી માટે પગલાં લીધેલા છે. સાથે સાથે સેવા મંડળી અને દૂધ મંડળીમાં જે દૂધ ભરવા માટે પશુપાલકો આવે છે એમણે પણ ગોળ રાઉન્ડ કરી અને 3 ફૂટનું ડિસ્ટન્સ રાખી અને ક્રમસર દૂધ ભરાવવા જવાનું આ બધા જ નિયમો અહીંયા લાગુ કરવામાં આવેલા છે. સાથે સાથે આજે રાત્રે અમારા ડૉક્ટર અને જે આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે સ્વૈચ્છિક રીતે ગામની અંદર થર્મલ ટેમ્પરેચરવાળું મશીન લઈ અને ડોર ટુ ડોર સર્વે કરવાના છે. એમાં 15 દિવસમાં એમને કરેલો પ્રવાસ, એમને કોઈ બીમારી હોય, એમનું ટેમ્પરેચર કેટલું છે, એમનો મોબાઈલ નંબર, આ તમામ વિગત ઉંમર સાથેની એ ગ્રામ પંચાયત 2 દિવસની અંદર એ એકત્રિત કરી લેશે.